પણ ગઈકાલે મોટી સરપ્રાઈઝ આપણે કુનાલ જોઈએ તો આવતી દેખાય છે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર. તેને પર્ટિક્યુલરલી સરપ્રાઈઝ એટલા માટે કે જે પ્રમાણે 38,800ના સ્તર આવતા દેખાયા અને ત્યાંથી આપણે ક્લોઝિંગ 38,200 ઉપર આવતા જોયું, તો ઓલમોસ્ટ જે આખી રેલી હતી એને ફિઝલ આઉટ કરી દીધી અને ઇવન ઇન્ટ્રાડે બેઝ પર તો આપણે એની પણ નીચે ટ્રેડ કરતા દેખાયા. પણ હવે એની સામે તમે જે ડેટા બિલ્ટઅપ થતો દેખાયો છે એ તમે જો, કોલ રાઇટર્સ પણ દૂર થઈ રહ્યા છે સિસ્ટમમાંથી અને સાથે પુટ રાઇટર્સ પણ પોતાની પોઝિશન્સને સ્ક્વેર ઓફ કરતા દેખાયા, તો આનો આઉટલુક આપ કેવી રીતના જોવો છો? પણ સ્ટીલ હજુ આપણે જોઈએ તો જે 38,000 અને 38,500ના સ્તરની આપણે જે રેન્જની વાત કરી રહ્યા હતા ગઈકાલ સુધી, એમાં હવે તમે જુઓ કે ગઈકાલે આપણને પહેલાં એક વખત રેન્જ શિફ્ટ થતી દેખાય 38,500થી 39,000 તરફ, ત્યારબાદ ફરી પાછી આપણને 39,000ની પોઝિશન છે એમાં થોડુંક સ્ક્વેર ઓફ આવતું દેખાયું અને સામે 38,500ની પોઝિશન છે એમાં પણ સ્ક્વેર ઓફ આવતું દેખાયું. પણ એન્ડ ઓફ ધ ડે તમે આખો આ ડેટા જુઓ બેંક નિફ્ટીનો, તો ઇન્ટરેસ્ટિંગ એ છે 38,000ના કોલ રાઇટર્સ જે છે, 38,500ના જે કોલ રાઇટર્સ છે એમણે પણ પોઝિશન કટ કરી છે, 38,000ના પુટ રાઇટર્સ છે એમણે પણ પોઝિશન કટ કરી છે. એડિશન ક્યાં થયું છે? 37,500 અને 39,000 ઉપર. તો આને આપણે કેવી રીતના સમજવું જોઈએ? મોસ્ટલી કોલ સાઇડમાં લોંગ લિક્વિડેશનની પોઝિશન અત્યારે આપણને બનતી જોવા મળી છે, અને પુટ સાઇડમાં બી જોવા જઈએ ને તો ત્યાં પણ લોંગ લિક્વિડેશનની પોઝિશન બનતા જોવા મળી છે. મોટા મોટી જે વ્યૂ અત્યારે ઓપ્શન ચેઇન પરથી બની રહ્યો છે એવું લાગી રહ્યું છે કે 39,000 થી લઈને નીચેમાં 37,500 ની વચ્ચેનું એક અત્યારે ટ્રેડિંગ રેન્જ બની ગયું છે. કાલના દિવસમાં આપણે જે ટ્રેડિંગ રેન્જની વાત કરતા હતા એ ટ્રેડિંગ રેન્જ એક સ્મોલર રેન્જમાં હતી, પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 1500 પોઈન્ટની એક ટ્રેડિંગ રેન્જ બની હોય એવું લાગી રહ્યું છે. કેમ કે 37,500 અત્યારે જોવા જઈએ ને તો નિયર એટીએમમાં આપણને એક મેક્સ ઓઆઈની પોઝિશન બનતા જોવા મળી રહી છે. સામે સાઈડ સીમાં જોવા જાઉં તો 39,000ની બનતા જોવા મળી રહી છે. ના વિક્રમભાઈ, અહીંયા મેઇન કન્સર્ન અત્યારે જે મને જોવા મળી રહ્યું છે, મેઇન કન્સર્નની હું વાત કરું કે આ ડેટા માં જે મેજર ચેન્જીસ આવતા આપણને જોવા મળ્યો છે કાલે અઢી વાગ્યા પછી આવતા આપણને જોવા મળ્યું છે, એન્ડ જે કરેક્શન નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં આપણને આવતા જોવા મળ્યું છે, એની જો હું વાત કરું તો એ લેવલ પર મને ક્યાંક ને ક્યાંક આ લેવલ પર બિયરિશ સેન્ટિમેન્ટ મારો અત્યારે ક્રિએટ થઈ ગયો છે. કેમ કે કાલના દિવસમાં ટોટલી ઉપરના લેવલથી લોંગ સારા એવા લોંગ ક્રિએટ થયા પછી સડનલી એક આપણને શોર્ટ બિલ્ટઅપની પોઝિશન જોવા મળી ગઈ. શોર્ટ બિલ્ટઅપમાંથી આપણને એક ફર્ધર લોંગ લિક્વિડેશનની પોઝિશન જોવા મળી છે. નાઉ અત્યારે જે વ્યૂ બની રહ્યો છે આ બધાને જોતા પ્લસ ટેકનિકલ ચાર્ટને જોતા, જ્યાં કાલના દિવસમાં શૂટિંગ સ્ટાર ફોર્મેશન બન્યું છે, તો એવું લાગે છે કે આપણને આવનારા દિવસોમાં બેંક નિફ્ટીમાં પણ એક ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. જે વ્યૂ બની રહ્યો છે ટોટલી અત્યારે બિયરિશ સાઇડ બની રહ્યો છે. જો હું લેવલની વાત કરું તો 35,130નું એક લેવલ છે એઝ અ કન્ફર્મેશન લેવલ. હું કન્ફર્મેશન લેવલ પર વધારે વેઇટેજ આપીશ. કન્ફર્મેશન લેવલ ડેફિનેટલી બ્રેક થવું જોઈએ. તો 35,130 બ્રેક થાય છે તે લેવલ પર વિક્રમભાઈ આપણને નીચેમાં 34,500ના લેવલની જે આપણે વાત કરીએ છીએ, સોરી 38,130નું જે લેવલ બ્રેક થાય છે તો નીચેમાં 37,500ના લેવલની જે વાત કરીએ છીએ 37,500નું લેવલ પણ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. અને એ જો બ્રેક થાય છે તો 37,000 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો વ્યૂ અત્યારે 2,000 સાઈઝનો છે. વેઇટ કરવાનું 38,135 જો બ્રેક કરે છે તેના પછી આપણને સારી એવી ડાઉનસાઇડની મોમેન્ટમ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી માટે દેખાઈ રહ્યો છે. આજના દિવસમાં સ્પેસિફિકલી એ જ રહેશે કે આજે આપણે લેવલ્સને કેવી રીતના હોલ્ડ કરીએ છીએ અને કેવી રીતના એ આપણને એક મોમેન્ટમ જે છે તે માર્કેટનું બિલ્ટઅપ થતું દેખાય છે. 38,000 37,900 બેંક નિફ્ટી માટે અને 18,000 અને 17,900 આ લેવલ્સ એવા છે કે જ્યાં આપણને બજાર સપોર્ટ લઈ શકતું દેખાઈ શકે છે નિફ્ટી માટે. હવે એ જો આપણને સિચ્યુએશન બદલાતી દેખાય છે તો પછી આપણે જોઈશું કે અહીંયાથી વધારે એનું એક બ્લડવાથ આપણને સ્ટ્રીટ ઉપર આવતું દેખાશે. પણ એ પ્રમાણેના સિનારીઓ અત્યારે આપણને એટલીસ્ટ જે SGX જોઈએ છે એના ઉપરથી નથી આવતા દેખાઈ રહ્યા. માર્કેટ ખુલ્યા બાદ કદાચ સેલિંગ પ્રેશર આપણને આવતું જોવા પણ મળી શકે, પણ એ કેટલું ઇન્ટેક રહેશે કારણ કે ડાઉ ફ્યુચર્સ તમે અત્યારે જોવો તો એ ફરી પાછા આપણને ઉપરની તરફ આવતા દેખાઈ રહ્યા છે. તો એ ફેક્ટરને તમારે અહીંયા ખાસ નોટિસ કરવાનું રહેશે કે આજની આપણી મૂવમેન્ટ જે છે તે મેજર આપણને ડાઉ ફ્યુચર્સ ઉપર બિલ્ટઅપ થતી દેખાશે, એ ફેક્ટરને તમારે નોટિસ કરવાનું રહેશે. આ સાથે જ કુનાલ, આજે સ્ટોક સ્પેસિફિક ક્યાં ધ્યાન રહેશે? વેલ, કોન્ટ્રાક્ટ ઓઇલ છે વિક્રમભાઈ. આપણે જે પ્રમાણે નેગેટિવ વ્યૂ આપ્યો છે નિફ્ટી એન્ડ બેંક નિફ્ટીમાં, પણ સામે સાઈડ હું જો સ્ટોકની વાત કરું તો મારો જે વ્યૂ અત્યારે બની રહ્યો છે લોંગ સાઈડનો જ બની રહ્યો છે. કેમ કે ફોર્મેશન બ્રેકઆઉટ પર્ટિક્યુલર સ્ટોકમાં ઘણો સારું એવું જોવા મળ્યું છે, એ પણ અબો એવરેજ વોલ્યુમ સાથે એન્ડ બાઉન્સ બેક સાથે, એટલે કે રિસન્ટલી બોટમ બનાવ્યા પછી સ્ટોકે આપણને કાલના દિવસમાં બાઉન્સ બેક બતાવ્યું છે, બ્રેકઆઉટ બતાવ્યું છે, વોલ્યુમ સારા એવા જનરેટ થયા છે. લક્સ ઇન્ડસ્ટ્રીઝ કરીને સ્ટોક છે
LUX IND લક્સ ઇન્ડસ્ટ્રીઝ કરીને સ્ટોક છે, બાય કરવાની રણનીતિ રાખવાની છે. 3815 3375 અરાઉન્ડ કાલના દિવસે ક્લોઝિંગ છે, બાય કરો 3730 ના SL ની સાથે 3730 નો SL. ટાર્ગેટ 3985 નો પહેલો ટાર્ગેટ છે, અને એ બ્રેક કરે તો 4130 સુધીના પણ લેવલ આપણને લક્સ ઇન્ડસ્ટ્રીઝ બતાવી શકે છે.